જસદણમાં મંદિરની યાર્ડમાં સાર્વજનિક પ્લોટમાં બે માળનું ગેરકાયદેસર બાંધકામ કરી કારખાનાઓ ખડકી દીધાની આનંદનગરના વિસ્તારવાસીઓએ જિલ્લા કલેક્ટરને દબાણ હટાવવા ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી હતી. મંદિરના સંચાલકોએ 800 વાર નગરપાલિકાના સાર્વજનિક પ્લોટમાં બે માળનું હીરાનું કારખાનું અને પટારીનું કારખાનું ખડકી દેતા ભારે વિવાદ વકર્યો હતો. સરકારના ડેવલપમેન્ટમાં રૂલ્સ મુજબ સાર્વજનિક પ્લોટમાં 10% વધુ બાંધકામ કરી શકાય નહીં. આમ છતાં જસદણના આનંદનગર વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરના સંચાલકોએ 800 વારના નગરપાલિકાના સાર્વજનિક પ્લોટમાં બે માળનું ગેરકાયદેસર બાંધકામ ખડકી દઈ ઘરની ધોરાજી ચલાવતા વિસ્તારવાસીઓએ તેનો વિરોધ દર્શાવ્યો હતો અને આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર ખડકેલા બાંધકામો હટાવવાની માંગ કરતા ચકચાર જાગી હતી. આ અંગે ભાવેશભાઈ બાલુભાઈ છાયાણીએ રાજકોટ કલેક્ટરને કરેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે બધા આનંદનગરના રહેવાસીઓ છે અને અમે બધા જસદણ ગામે રહેણાંકના હેતુ માટે બિનખેતી થયેલ સર્વે નંબર 6 પૈકીમાં આવેલ પ્લોટોમાં રહીએ છીએ. અમારા વિસ્તારમાં આવેલ નગરપાલિકાના સાર્વજનિક પ્લોટમાં વસંતભાઈ ટાઢાણીએ લક્ષ્મીનારાયણનું મંદિર બનાવેલ છે, પરંતુ તેણે મંદિર બનાવવાને નામે સાર્વજનિક પ્લોટમાં જ ગેરકાયદેસર બાંધકામ કરી બે માળનું હીરાનું કારખાનું અને પટારીનું કારખાનું ખડકી દીધું છે. આ કારખાનાઓ મંદિરના સંચાલકે માથાકૂટ કરવાવાળા લોકોને ભાડે આપી દીધા છે. આ કારખાનામાં આવતા અમુક તત્વો આખો દિવસ બેફામ વાણીનો ઉપયોગ કરતા હોવાથી આજુબાજુના ઘરોમાં રહેતા બહેનોને શરમજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેને કારણે બહેનોને ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરવાનો વારો આવ્યો છે. અને છતાં જો કોઈ બહેનો ઘરની બહાર નીકળે તો આવારા તત્વોનો સામનો કરવો પડે છે, જેથી બંધારણના નિયમ મુજબ અમુક સુખચેનથી જીવન જીવી શકીએ તે માટે સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર રીતે ચાલુ કરવામાં આવેલા કારખાનાઓ બંધ કરાવવામાં આવે અને ગેરકાયદેસર ખડકવામાં આવેલા દબાણો હટાવવામાં આવે તેવી માંગ કરી હતી. અહીંયા આનંદનગર વિસ્તારમાં સાર્વજનિક પ્લોટમાં એક મંદિરનું સરસ આયોજન થયું હતું. એના ભાગરૂપે અમે પણ સહકાર આપેલો અને સરસ નિર્માણ થયું. ત્યારબાદ મંદિરના અમુક વ્યક્તિઓ સોર્સ જાયગો મંદિરનો એવું વર્તન કર્યું અને મંદિર પાછળના ભાગમાં જે વધારાની જગ્યા હતી ત્યાં કોમર્શિયલ બાંધકામ કરી કારખાનાવાળા હેન્ડીક્રાફ્ટવાળાને ભાડે આપી અને આવક પોતે ઊભી કર્યા છે અને એનાથી આજુબાજુના રહેણાંક વિસ્તારવાળાને ખૂબ જ પરેશાની. સામે ઘરની સામે ઓટલા રાખીને ત્યાં કારીગરો બેસે છે, બપોરના મોટે મોટેથી મોબાઈલમાં ગાળો બોલે છે, ખરાબ વર્તન કરે છે. આજુબાજુના વિસ્તારવાળામાં એ સમયે બૈરાઓને બહાર નીકળી નથી શકાતું. ચાના કપ રેડીને ગંદકી કરે છે અને વાહન પાર્કિંગ કરીને મુસીબત કરે છે, જેથી કરીને ઘરની અંદર પણ આવવાની સમસ્યા. અમે અત્યારે નગરપાલિકામાં રજૂઆત કરી છે અને એક અરજી અમે કલેક્ટર સાહેબને પણ આપેલી છે. અમે આના માટે જરૂર પડે તો ભૂખ હડતાલ પણ કરીશું. વધુમાં ભાવેશભાઈ બાલુભાઈ છાયાણીએ રાજકોટ કલેક્ટરને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વસંતભાઈ ટાઢાણી દ્વારા મંદિરને નામે આખે આખા સાર્વજનિક પ્લોટમાં બાંધકામ કરી નાખવામાં આવેલ છે, તેમાં અમારા વિસ્તારવાસીઓની સંમતિ કે મંજૂરી મેળવેલ નથી. સાર્વજનિક પ્લોટની માલિકી બધાની હોવા છતાં સાર્વજનિક પ્લોટ તેમનો પોતાનો જ હોય તેવું વર્તન કરે છે. આમ ન કરવા બાબતે તેમને અવારનવાર સમજાવવા છતાં તેઓ આજુબાજુના વિસ્તારના બહેનોની પરિસ્થિતિ સમજવાને બદલે અમારી સાથે માથાકૂટ કરી આવારા તત્વોને મોકલી દબાવવાની કોશિશ કરે છે. સાર્વજનિક પ્લોટમાં બાંધવામાં આવેલ મંદિર સામે અમારો કોઈ વિરોધ નથી, પરંતુ આ લોકોએ મંદિર બનાવી તેની કમિટી બનાવી મંદિરના ઉતારાની આડમાં કારખાના ચાલુ કરી આવારેગીરી ચાલુ કરેલ છે, તેનો અમારો વિરોધ છે. અમારી 20 ફૂટની શેરીમાં 2.5 ફૂટના ઓટલા તેમજ 4-4 ફૂટના ઢાળિયા બનાવીને શેરીમાં દબાણ ખડક્યા છે. કારખાનામાં આવતા કારીગરો ચા પીવાના પ્લાસ્ટિકના કપ ગમે ત્યાં ફેંકે છે અને પાન માવાના પ્લાસ્ટિકના કાગળો ફેંકતા હોવાથી નાના બાળકો શેરીમાં રમી પણ શકતા નથી. આ ફરિયાદને આધારે જસદણ નગરપાલિકાના જવાબદારો દ્વારા સ્થળ તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું કે શું જસદણ પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલા દબાણો ખુલ્લા કરાવી જવાબદાર સંચાલકો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે ખરા, કે પછી રાજકીય ગ્રહણ લાગી જશે તે તો આવનારો સમય જ કહેશે. હરીશ તરૈયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જસદણ.